આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અને હું છું આપની સાથે નિશા ગુપ્તા. તો આજની હેડલાઇનમાં નજર કરીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી બાપુને નમન કરી આશ્રમમાં રેડિયો પણ કાઢ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ સુધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે. ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ઉપટેલા 3000થી વધુ કથરકારી કર્મચારીઓની અટકાયત કરવામાં આવી. અદાણી ગ્રુપ દ્વારા સીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે રોષ. ભાવ વધારા બાદ 3 ઓક્ટોબરે અમદાવાદમાં રિક્ષા ચાલકો ભાવ વધારા વિરુદ્ધ હડતાલ કરશે. 8 વર્ષના સફર પછી દેશના પહેલા મંગળયાને કહ્યું અલવિદા. બેટરી અને ઇંધણ બંને થઈ ખતમ. ઇન્ડોનેશિયામાં ફૂટબોલ ટીમની મેચના પરાજયથી પ્રેક્ષકોએ તાંડવ મચાવ્યું. હિંસામાં 134ના મોત, 300થી વધુ લોકો ઘાયલ થયા. ચીન જઈ રહેલા ઈરાનની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ હડકંપ. ભારતીય વાયુસેના આવી એક્શનમાં. દુબઈની ઉડાન આસાન થશે. વિઝા માટે કોઈ સ્પોન્સરની જરૂર નહીં પડે. સંતાનોને 25 વર્ષની ઉંમર સુધી પેરેન્ટ સ્પોન્સર કરી શકશે. ગુવાહાટીમાં રચાયેલી બીજી T20 મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 16 રને હરાવ્યા. શેરબજારમાં રેપો રેટના ભાવમાં વધારાની જાહેરાત બાદ બજારમાં તેજીનો પવન ફૂંકાયો. સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટીને 56,240ની સપાટીએ ખુલ્યો. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચારો માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર.